નમસ્કાર દર્શક મિત્રો, હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કમાં હું જાની વૃંદા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં આત્મવિલોપનના પ્રયાસ બાદ તબીબી લાઈફ જજ. ખોરાડામાં પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટતા પાણી વેલમ છે. રાજકોટમાં કેન્સરને નોતરતી ગેસથી પકાવવામાં આવતી ઝેર કેરી. હવે જોઈએ સમાચારો વિગતવાર. માંગરોળમાં ભાટ ગામમાં 13 વર્ષીય તરુણીનો અપહરણનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. નશીલા દ્રવ્ય પીવડાવીને હાથ પગ બાંધીને કોથળામાં ભરીને અપહરણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ શોધખોળ કરતા બાળક કોથળામાં ભરાયેલ દૂર ખેતરમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવી હતી, જેને સારવાર માટે માંગરોળની પ્રાઇવેટ સીફા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહેવાલ જીતુ પરમાર, માંગરોળ. બહાર મેકી દીધું, એની મને બાટલી પીવડે, પછી મને આખું ગોળ ગોળ ચક્કર આવવા માંડ્યા, પછી મને ખબર નથી શું થયું. પછી એમના પગ બાંધી હતા, હાથું બાંધી હતા, પાછા એ કોણ હતું નથી ખબર. હું ખેંચો નહીં ને, એ મને ખેંચો નહીં દીધું. એટલે ભાટગામમાં અમે રહ્યા છીએ બરાબર, અને છોકરી જ્યારે સાંજે ઘરની જ્યારે ગાય જોવા ગઈ ને, બહાર બંધ કરવા ગઈ ને, તો અજાણા વ્યક્તિ આવી અને છોકરીને લઈ અને કિડનેપ કરી લીધી, હાથો પગ બાંધીને કોથરામાં પૂર લીધી બરાબર. અને છોકરીને અમે જ્યારે ગોતવા નીકળ્યા ને, તો છોકરી મળી ને આવી હાલતમાં અમને મળી બરાબર. પછી ત્યાંથી અમે સીધા હોસ્પિટલમાં આવીને કેમાં નાખી લીધી, કોથરામાં નાખી લીધી. ક્યાં લઈને? સીફા હોસ્પિટલ. એમની છોકરીને ક્યાં નાખી દીધી હતી? ખેતર ઓલા સારા ના ઓગા પછવાડે. કોણ હોય શકે આ? અને કોઈ ઓળખાણ થઈ છે? અજાણા વ્યક્તિ, કઈ આજુબાજુમાં કોઈ રહેતા પણ. ઓકે, શું નામ છે તમારું? ગઈકાલે માંગરોળ પોલીસ સ્ટેશનની અંદર માંગરોળ વિસ્તાર માંગરોળ પોસ્ટે વિસ્તારના ભટગામ ગામડાવાડી વિસ્તારમાં આ બનાવ બનેલ છે. સગીર ભાઈની દીકરી પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે 10 વાગ્યાની આસપાસ પોતાના ઢાળિયાનું બારણું બંધ કરવા જતાં કોઈ અજાણ્યા ઈસામે કાળા કપડાં પહેર્યું દીકરીનો હાથ ખેંચી અને પછાડી દઈ સ્પ્રે છાંટી બેભાન કરી અને ઢસડી અને બહાર ફેંકી દીધેલ છે. આ ફરિયાદ કાલ રાત્રે માંગરોળ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે, જેની તપાસ માંગરોળ PSI શ્રી RM ચૌહાણ સાહેબ ચલાવી રહ્યા છે.